नमस्ते विद्या मित्रों, अपने आगर एनी मात्रा विषय आपने भाई चुका है पांचवा टॉपिक के अंदर धोरण बे के अंदर भाग एक आपने भाई चुका है अने आज आप भाग बे भाई तो यहां भाग बे भाई चुका हमें आपने जोश तो एनी मात्रा आपने भाई चुका अरे अबे आओ बराबर एनी मात्रा भाई डबल मात्रा शू थे ए आओ बराबर आने ए नी मात्रा शू थे डबल मात्रा थे कोई अक्षर पर आप बे मात्रा मूके नहीं बराबर अहीं जन आप शू बता दरेक विद्यार्थी अहीं ध्यान आपशे पुस्तकनी अंदर तो अवनी मात्रा आपणे जोईशुं अहींनी बराबर अहींनी मात्रा सॉरी अहींनी मात्रा जोईशुं तो बे मात्रा कहीशुं आपणे शुं कहीशुं बे मात्रा हवे जुओ तो क अहीं समजशुं आपणे समजीने थोड़ू जोईशुं अहीं तो क प्लस एनी बे मात्रा तो कई थयुं અને આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય તો તમે જુઓ ક પ્લસ બે માત્રા બરાબર કઈ એ રીતના પણ લખી શકાશે હવે અહીંયા આપણે લખવા પૈસા તો ક પ્લસ બે માત્રા પ્લસ સા તો બરાબર પૈસા એમ લખી શકાય છે હવે એની બાજુમાં જુઓ સૈનિક
तो सैनिक लखव तो स प्लस बे मात्रा प्लस नी प्लस क बराबर सैनिक एम लखी सकाय छे। हवे न नीचे जो तब न अन नौ नहीं है बराबर ह अने हिया म अने मैया एम प अने पैयो बराबर क अने कई अहिया नहीं नई हई मई पई कई रई चई बराबर ये मात्र चई एम आपणे वाँची शकाय छे। अहिया दरेक शब्द आपणे जोया हवे એની આજુબાજુ જોઈએ તો અહીંયા આ બાજુ જુઓ શબ્દો શબ્દ દરેક શબ્દ આપણે બે વાર વાંચીશું તો ભૈયા ભૈયા મૈયા તો મૈયા નૈયા તો નૈયા છૈયા તો છૈયા લડવૈયા તો લડવૈયા પછી ગવૈયા ગવૈયા ભવૈયા તો ભવૈયા ગરવડી ગડવૈયા તો ગડવૈયા तरवैया तो तरवैया कनैया तो कनैया चैत्र चैत्र जैन तो जैन जैन तो जैन नैयत तो नैयत रैयत तो रैयत वैशाख तो वैशाख जो बराबर वैशाख। हवे ओरावत तो ओरावत एकय ऐकय बेरी तो बेरी कैलास तो कैलास बराबर सरस मजाना शब्दों आपने जोया। हवे आनी अंदर जोईशु आपणे नीचे शब्द वाँचवाना छे वाँचो अने सुंदर रीते समझो तो आनी अंदर आपणे आगळ जोईशु तो वाँचो तो चलो वाँचो वैशाखी पूनम आवी વૈશાખી પૂનમ આવી કનૈયા ઘરમાં આનંદ કરે છે આનંદ છે ગવૈયા ભજન ગવરાવે છે બરાબર મૈયા વીણા વગાડે છે કનૈયો થેથઈ નાચે છે સરસ મજાના એ જે માત્ર ઉપયોગ થાય છે એવું અહીંયા એક સરસ મજાના ફકરો અહીંયા આપણે જોયો અમે જો વૈશાખની પૂનમ આવી કનૈયાના ઘરમાં આનંદ છે ગવૈયા ભજન ગવરાવે છે મૈયા વીણા વગાડે છે કનૈયા થઈ થઈ નાચે છે। હવે જો આની અંદર જો બરાબર આ ચિત્ર દ્વારા આપણે જોયું કે ચિત્ર દ્વારા આપણે જોઈશું તો અહીંયા ચિત્ર દ્વારા ધ્યાન આપીશું અહીંયા તો શું લખેલું છે વૈશાખની પૂનમ આવી કનૈયા ઘરમાં આનંદ છે કનૈયા ના ઘરમાં આનંદ છે ગવૈયા ભજન ગવરાવે છે મૈયા વીણા વગાડે છે કનૈયો થઈ થઈ નાચે છે બરાબર આ ચિત્ર દ્વારા આપણે સમજ્યા। હવે જોઈશું આપણે શબ્દો તો શબ્દો તો આપણે ઉપર જોઈ લીધા અને એની બાજુમાં આપણે ઉપરના ટોપિકમાંથી બીજા પાન નંબર પર સુધી આપણે જોઈશું। આની અંદર આપણે જુઓ તો બરફી કેવી કેવી મીઠી 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 કેરી કેવી કેવી ખાટી 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 દવા કેવી કેવી કડવી કડવી કડવી। હવે જુઓ બરફી કેવી લાગે આપણને બહુ સરસ મજા અહીંયા જો પ્લેટમાં મૂકેલી છે બરફી બરાબર તમને ખ્યાલ પણ હશે પ્લેટમાં બરફી જુઓ અહીંયા આ બરફી છે તો તમને સરસ મજાની બરફી કેવી લાગે મીઠી લાગે। આ કેરી છે કેરી તમને કાચી હોય તો કેવી લાગે ખાટી અને જો પાકેલી હોય તો મીઠી લાગે। અહીંયા દવા દવા તો આપણે પણ કડવી જ લાગે બોટલમાં હોય તો થોડી મીઠી લાગે પણ કડવી લાગે છે। અહીંયા આપણે શબ્દ દ્વારા જોયું અને કેરી કેવી લાગે બરફી કેવી લાગે અને દવા કેવી લાગે એ સંવાદ વિશે આપણે સમજી ચૂક્યા। હવે આપણે પાટિયા તરફ ધ્યાન આપીશું। એની માત્ર બરાબર ખાને બે માત્ર ખાઈ અને બે માત્ર ખાઈ ખાને બે માત્ર ખાઈ એવું તો આપણે ગણી ચૂક્યા। હવે જુઓ એની અંદર સરસ મજાના ઉચ્ચાર સાથે શબ્દો આવેલા તો તમે જોયું તો આપણે એક વાર જોઈ ફરીથી ભૈયા
મૈયા ગૈયા છૈયા લડવૈયા કેટલો વળાક સાથે અને કેટલું મસ્ત આમ સરસ લાગે છે આપણે બોલીએ તો લેવલ અહીંયા માત્ર ગવૈયા ભવૈયા અને ગડવૈયા કરવૈયા કનૈયા બરોબર આ બધા શબ્દો છે એની અંદર આપણે પૈસા કેવી રીતે લખવા એ પણ સમજ્યા સૈનિક કઈ રીતે લખવું એ પણ સમજ્યા એ માત્રાઓ અલગ પાડી અને લખ્યા છે એ સમજાવ્યા બરાબર આમ તો લખી તો હતા એ આ રીતના જ આ રીતના પણ લખી શકાય હવે આ રીતે લખવું તો આપણે માત્રા શબ્દ પાડ્યા ત્યારે આપણે લખ્યું એમ હવે એની અંદર સરસ મજાનું એક બરફી કેવી બરફી કેવી 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 મીઠી મીઠી કેવી 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 અને ખાટી મીઠી કેરીની આપી છે દવા આપી છે સરસ મજાના એક એક ચિત્ર આપેલા અને વાક્ય પણ આપેલા છે તો તમે જોઈએ તો આની અંદર તમારે ગૃહ કાર્ય શું કરવાનું છે અહીંયા ધ્યાન આપશે બરાબર તો પહેલા તો પેજ નંબર 44 એની અંદર જે ભૈયા મૈયા નૈયા કે શબ્દ આપેલા છે એ તમારે એક શબ્દ બે વખત લખવાનો રહેશે બરોબર ગૃહ કાર્ય અને એની બાજુમાં બરફી કેવી 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 મીઠી મીઠી એ તમારે એક એક વખત લખવાનું રહેશે બસ એ બીજું અહીંયા ગૃહ કાર્ય તમારે લખવાનું નથી આ બે ભાગ એની અંદર તમારે આટલું ગૃહ કાર્ય કરવાનું રહેશે અહીંયા આપણે ડબલ માત્રા વિશે ભાગ એટલે કે બે માં કોપી પાંચ ધોરણ બે પાંચમા કોપીમાં ભાગ બે માં ડબલ માત્રા વિશે આપણે ભણીશું અને અહીંયા સમજાવવા બરાબર હવે ભાગ બે આપણે અહીંયા શું કરીએ છીએ અને ભાગ ત્રીજા ની અંદર એટલે ત્રીજા નંબર ની અંદર આપણે એનું જે તે ભણ્યા એનું રિવિઝન એટલે સ્વાધ્યાય કરી આપણે જોઈશું તો અહીંયા ભાગ